જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર દર્શક મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ફુલપરી ગામે આપને એક મોડલ ફાર્મ બતાવવા જઈ રહ્યા છે આ મોડલ ફાર્મ છે અહીંયા આપણી સાથે મોજૂદ છે હિંમતભાઈ રજીભાઈનું ગઈકાલથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થયો છે અને ગઈકાલે તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આજે બીજા દિવસે આ જ મહોત્સવના ભાગરૂપે મોડલ ફાર્મની ખેડૂતોને મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે જાંબુગોડા તાલુકાના જે કૃષિ વિભાગ દ્વારા જે પંથકના ખેડૂતો છે તેમની તેમને આ મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી આ આવીડલ ફાર્મ શા માટે કેમ એને મોડલ ફાર્મ કહેવામાં આવે છે એને લઈને આપણે વાત કરીશું હિંમતભાઈ સાથે કે જેમનું આ ખેતર છે ફાર્મ છે હિંમતભાઈ તમારું આ જે ફાર્મ છે મોડલ ફાર્મ કેમ કહેવામાં આવે છે શું મોડલ ફાર્મમાં સાહેબ એવું કહેવામાં આવે કે મેં બધું આપણું દેશી ખાતર વાપરું છું કે ગૌમૂતર ગવ ગોબર અને એવું રાસાયણિક ખાતર કશું નાખતો નથી હું શાકભાજી ને કપાસ કરેલા છે પંદરથી વીસ ગુંઠા એનીમાં હું જાતે મારું ગોબર ગેસથી ઘેર ઉપયોગ કરી દવા બનાવી ઉત્પાદન હું છું અને બહુ સરસ સારો પાક મળે છે કોઈ જીવાત નહીં કે કોઈ ખાવામાં તકલીફ નહીં કે તરતે જ દવા છોડીને તરતે જ ખો તોય આપણું કોઈ પણ નુકસાન નથી એ રીતની હું ખેતી કરું છું એમ તો સારું છે બધું અને હિંમતભાઈ તમે આજે પ્રાકૃતિક ખેતીની શરૂઆત ક્યારથી કરી અને શા માટે તમને પ્રાકૃતિક ખેતી કરવાનું મન થયું આ આવી બે ત્રણ મને થોડુંક બધી વાતો સાંભળી પછી મને થોડુંક એવું સાંભળીને કે ચાલો મારે પણ પ્રાકૃતિક ખેતી કરવી છે એવું મેં નક્કી કર્યું એટલે પછી હું પ્રાકૃતિક ખેતી બે વર્ષથી ચાલુ કરી તો મને ઘણો ફાયદો છે અત્યારે તમે આજે તમારા ખેતરની અંદર કેટલી આ જમીન છે જેમાં તમે આ ખેતી હા બસ પંદરથી થી વીસ ગુંઠા છે તો આ પંદર ગુંઠાની અંદર તમે પાંચ છ પાક મને અહીંયા દેખાઈ રહ્યા છે કયા કયા પાક કર્યા છે અમને તો સાહેબ મારે જો ડાંગર છે રીંગણી મરચી ટામેટી અને કપાસ ને તુવર આ પાંચ પાક તો મેં હવે મોજૂદ કરેલા જ છું એની પછીની આ બાકી છે બધી શાકભાજી એવું તેવું આ કંઈક વાલર છે એવું તેવું એ હજુ મેં બતાવ્યું નથી એટલે આ જે જેટલું પાક કરેલો છે એટલું જ બતાવું છું ખેતરના શેડે શેડે તમે અન્ય વસ્તુ પણ ઉગાડી છે ખેતરના શેડે શેડે મેં બધી શાકભાજીનો ઝાડો રોપેલો છે જો એમાં કેર છે નારિયેલી છે આંબો છે પછી એક પેલું આપણે પેલી લીંબોળી છે શેલડી છે અને એક પેલું એક મોટું ઝાડ છે એક મેં બિયારું લાવેલો છે પણ એનું નોમ નહીં આવડતું એટલે તે ઝાડો હજુ લાગ્યું નહીં પણ તે ઝાડો જીવાડેલું છે એટલે કેર શાકભાજી શેલડી લીંબોળી એ બધું અને સેતુરી કોંબાસ એ બધું ખેતી મેં શેડે શેડે બધે વાવેલું છું હિંમતભાઈ તમારા ખેતરના શેડે મને આ લીમડાના પણ ઝાડ દેખાય છે આ લીમડો અત્યારે આજે પ્રાકૃતિક ખેતીમાં લીમડાનું શું મહત્વ છે હા લીમડાનું સાહેબ આપણે દવા માટે લીમડાની ખેતી તો જે લીમડાના પાણા ખરા ને એને આપણે કૂટી આમ થોડું પાણી મેં બોર કરી બોર કર્યા પછી બે પો અઠવાડિયે પંદર દાડે એ જ દવા મે હું આ શાકભાજી ઉપયોગ કરું છું અચ્છા એટલે ટૂંકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે આ લીમડાના લીમડાની જરૂર પડે છે અને એટલા માટે તમે લીમડાને તમારા ખેતરના સાઈડે જ વાવી દીધા છે જેથી કરીને ફેર લીમડા તમે દેખો તો ફેર મારા ટોટલી લીમડા છે મારા ખેતરની બાજુ એટલે લીમડો મેં કાપતો જ નહીં લીમડો લીમડો ઝાડ તો આપણે છે ને રોપણી કરવું ઉપર લીમડો ઝાડ કાપવાનો નહીં લીમડો બહુ ઉપયોગી છે આપણે માટે ઉપયોગી છે શાકભાજી માટે ખેતી માટે બધા માટે લીમડો બહુ ઉપયોગી છે હિંમતભાઈ તમે જ્યારથી આ પ્રાકૃતિક ખેતી કરતા થયા છેલ્લા બે વર્ષથી તમને શું ફેર લાગ્યો તમારી આવકની અંદર ફેર સાહેબ મને બહુ લાગે જો આ કપાસ માટે ગમેલી દવા છોટીએ પણ તો કોડું થાય એમ બે પેસી કોડાવાળી હોય ને બે પેશી કપાસની આપણે હારી હોય અને જે આ પાકૃતિ ખેતી માટે છે ને સાહેબ તો ચારે ચાર પેશી આપણને સરસ ચારે ચાર પેશી આપણને ચોખ્ખી મળી એટલે આ બે વર્ષથી ફાયદો સારો છે એટલે આવકમાં કેટલો વધારો થયો આવક મેં સાહેબ પહેલું તો એક વર્ષ જ મને એમ થોડીક ખોટ જ ગઈ પણ ધીમા ધીમા એમ વરસ પછી પાછો મને ફેર પડી ગયો કે મેં ખાતર ને મારે દવા માટે જે આપણે સાહેબો મને બતાવી ગયેલા એ રીતનો મેં ઉપયોગ કરું છું એટલે બહુ બહુ સારો સારું છે બધું એટલે ટૂંકમાં તમારી જમીન કે જે ખરાબ થઈ ગઈ હતી હવે ફરીથી ફળદ્રુપ થતી જાય છે હા ફળદ્રુપ થતી જાય છે સાહેબ પહેલાં તો જો સેડાતેલા એવા બધા ઢેખા પડતેલા હા તો જો આ બે વર્ષથી છે ને આપણે ખેડ કરીએ એટલે એકદમ ભય ભયો ઝીણી પડે અને પહેલો વખતે બહુ ફેર છે બિલકુલ તો આ હતા હિંમતભાઈ કે જેમણે પોતાના પંદર ગુંઠા જેટલી જમીનની અંદર જ આપણે આશ્ચર્ય થશે એમણે જે ગણાવ્યું છે એમના ખેતરમાં અહીંયા મને દેખાય છે કપાસ બી દેખાય છે રીંગણ દેખાય છે ટામેટી દેખાય છે તુવર દેખાય છે મરચાં દેખાય છે આ એક સાથે એમણે એટલા બધા પાક કર્યા છે અને એનો સૌથી મોટો ફાયદો તમને એ કહું કે માર્કેટની અંદર કદાચ કોઈક વસ્તુનો ભાવ ઓછો હોય અને કોઈકનો ઊંચો હોય તો તે વખતે તમને સરભર થઈ રહે સારી એવી આવક થઈ રહે માર્કેટમાં માની લો કે ટામેટાનો ભાવ ગગડ્યો છે તો તમને બીજા જે તમારા ઉત્પાદન છે તેમાંથી સારો ભાવ મળી જાય માર્કેટમાં માની લો કે બીજાનો ભાવ ઓછો છે ત્યારે તમને ટામેટાનો ભાવ ઊંચો હોય તો ટામેટાનો ભાવ સારો મળી જાય અને સાથે તેમણે તેમના ખેતરના શેડા ઉપર અનેક એવા બીજા ફળફળાદી પણ વાવેલા છે લીમડાના ઝાડ પણ દેખાય છે લીમડાનું મહત્ત્વ એમણે એમની પાસેથી આપણે જાણ્યું કે પ્રાકૃતિક ખેતી માટે જે દવાઓ બનાવવાની હોય છે જીવા અમૃત સહિતની જે કંઈ પણ દવાઓ અન્ય બનાવવાની થતી હોય છે એની અંદર આ લીમડાના ઝાડ પાનનો ઉપયોગ થતો હોય છે ત્યારે ચોક્કસથી તેમણે તો હવે જાગૃત થયા અને પ્રાકૃતિક ખેતી કરતા થઈ ગયા છે તેમની આવકમાં પણ ચોક્કસ તેમણે કહ્યું કે વધારો થયો છે કહી શકાય કે બમ બમણો થયો આવક નથી તો આ મેં પહેલી વખત સાંભળ્યું કે કોઈ ખેડૂતની આવક બમણી થઈ હોય કારણ કે ખેડૂત હંમેશા રડતો હોય દવા લાવે બિયારણ લાવે મોંઘી દવા મોંઘા બિયારણો અને ખેતી કરે અને પછી ક્યાંક ચોમાસામાં અતિવૃષ્ટિ આવે કે પછી પાછળથી વરસાદ ના પડે જો કે હિંમતભાઈની પાસે તો કૂવો છે ને હા કૂવો કૂવો મોટર મશીન બધું જ રાખું છું હા અને એને લઈને તેમને જે પાણીની પણ વ્યવસ્થા છે પિયતની સારી વ્યવસ્થા છે અને સરકારની કોઈ પણ દરેક યોજનાઓનો તેમણે લાભ લીધો છે કૂવાની બી યોજનાનો કૂવાનો લાભ લીધેલો સાહેબ ખૂબ વરસાદથી ગયો બરાબર સરકારની તમે લીધો છે શું કહેશો સાહેબ સરકારની મદદ તો જો એમની ખુશી પ્રમાણે કદાચ આપણું લિસ્ટ મેં આવે કે હિંમતભાઈ તમારે આલો ફાયદો છે એમ કદાચ સરકાર મદદ હાલતી હોય તો પણ અગરથી મોયગું નથી એ એમની ખુશી પ્રમાણે કદાચ નોમ લિસ્ટ પ્રમાણે આવે તો આપે એ આપણે લેવાનો બાકી આપણે મોંઘવા જવાનું નથી બરાબર છે તો સરકારે તો તમને સામેથી આપ્યું છે તમારો કહેવાનો મતલબ કે સરકારની જે યોજનાઓ છે તેનો લાભ તેમણે લીધો છે પિયત માટે કૂવો છે હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે પ્રાકૃતિક ખેતી માટે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યના જે માનનીય રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી ખૂબ જ ચિંતિત ચિંતિત છે અને સતત તેઓ આ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શનના જે કાર્યક્રમો છે તે કરતા રહ્યા છે અને ચોક્કસથી તેનું જે પરિણામ છે તે પણ હવે જોવા મળી રહ્યું છે ખેડૂતો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે તેમણે શરૂઆત કરી છે ભલે તેમની જમીન વધારે હોય પરંતુ એક ટુકડાની અંદર તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને તેનો જે અનુભવ છે તે લેવાની શરૂઆત કરી દીધી છે અને અનુભવની અંદર આપણે જોયું કે હિંમતભાઈએ કહ્યું કે ગઈ સાલ પહેલાં વર્ષે તેમને એટલો બધો ફાયદો નથી થયો ખોટ ગઈ છે પરંતુ બીજા વર્ષથી તેમને હવે તેમની આવક જે છે તેમાં વધારો થતો તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે આશા રાખીએ કે તમામ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે કારણ કે મોંઘા ખાતર મોંઘા બિયારણને લઈને જમીનને પણ ખેડૂતને તો નુકસાન થાય છે જ તેની જે ઉપજ મળે છે ને એ ઉપજમાં જે પૈસા એમને મળે છે તે ક્યાંક ને ક્યાંક ખેતી કામની અંદર જ પૂરા થઈ જતા હોય છે નફાનું ધોરણ કંઈ રહેતું નથી અને સાથે તમારી જે જમીન છે તે પણ ઝેરી બનતી જાય છે અને એમાંથી થયેલું ઉત્પાદન જે લોકો આરોગ્ય છે તે લોકોને પણ નુકસાન થાય છે ત્યારે ક્યાંય કોઈ પણ રીતે એમાં ફાયદો દેખાતો નથી ત્યારે ચોક્કસથી પ્રાકૃતિક ખેતી તરફ લોકો ખેડૂતો વળે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય તો તેમને પણ ફાયદો છે તેમની જમીન પણ ફળદ્રુપ થવાની છે અને તેમના ખેતરમાં થતાં જે ઉત્પાદનો છે જે પાક છે તે જે આરોગ્ય છે લોકો તે પણ સ્વસ્થ રહેશે નિરોગી રહેશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો